નમસ્તે મિત્રો, હું સંજીવ પાગડાળ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમવાર આપણે વ્યક્તિ વિશેષની નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જે અંતર્ગત આજે 21મી મે રાજીવ ગાંધીની પુણ્યતિથિની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિધન 21મી મે 1991 ના રોજ તમિલનાડુના પેરામ્બતુરમાં પ્રભાકરન દ્વારા સંચાલિત એક આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ લિટેના સભ્ય નલિની દ્વારા માનવ બોમ્બ વિસ્ફોટથી તેનું મૃત્યુ થયું હતું. તેની યાદમાં 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે, કે જેનાથી ભારતમાં આતંકવાદનો સફાયો થાય, આતંકવાદ વિશે લોકોમાં જાગૃતતા ઉત્પન્ન થાય, તે માટે 21મી મેના રોજ પસંદ કરવામાં આવેલો છે. તો રાજીવ ગાંધી વિશે આપણે થોડી ઘણી વિશેષ માહિતી મેળવીએ. રાજીવ ગાંધીનો જન્મ 20મી ઓગસ્ટ 1944 રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ એરલાઇન્સમાં પાયલટ હતા. તેમને રાજનીતિમાં કોઈ રસ ન હતો, પરંતુ તેમના નાનાભાઈ સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ રાજનીતિ ક્ષેત્રે સક્રિય થયા હતા. ત્યારબાદ તેમના માતાશ્રી ઇન્દિરા ગાંધીના 1984માં મૃત્યુ બાદ તેઓ વડાપ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેઓ એમપી ન હતા. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશના અમેઠી લોક વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી જીતીને તેઓ સંસદસભ્ય બન્યા હતા. તેમના ભારતના છઠ્ઠા ક્રમના વડાપ્રધાન તરીકે તેઓ રહ્યા હતા. તેમનો સમયગાળો 1984 થી 1989 હતો. તેમના સમયે વિશેષ યોગદાન તેમનું રહેલું છે. તો યોગદાન વિશે મિત્રો આપણે જરાક ચર્ચા કરી લઈએ. સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે પંચાયતી રાજ, આમ તો પંચાયતી રાજની શરૂઆત 1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયમાં થઈ હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થાય તે માટે રાજીવ ગાંધીના સમયમાં ખૂબ જ પ્રયત્ન થયા હતા. તે માટે જીવીકે રાવ સમિતિ હતી, પી કે થુંગલ સમિતિ હતી, તેના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થાય. તે ત્યારબાદ પીવી નરસિંહરાવના સમયગાળામાં 1993 અને 1994માં બંધારણનો 73મો અને 74મા સુધારાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. આ ઉપરાંત તેમના સમયમાં 1985માં 52મો બંધારણીય સુધારોના બંધારણના પરિશિષ્ટ નંબર 10માં પક્ષાંતર વિરોધી ધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજી બંધારણીય જોગવાઈ પ્રમાણે 1988માં 61મો બંધારણીય સુધારો લાગુ કરવામાં આવ્યો, જેમાં મતદાતાની ઉંમર જે 21 વર્ષની હતી જે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી, જે આજે ચાલુ છે. આ ઉપરાંત ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે સૌથી મહાન ક્રાંતિ કહી શકાય. ઘણા બધા રાજીવ ગાંધીને ભારતના ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રના પિતા તરીકે પણ ઓળખાવે છે, ગણે છે. આ ઉપરાંત તેમના મિત્ર સામ પિત્રોડા, એમણે પણ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે સૌથી મહત્ત્વનું પ્રદાન તેમનું ગણી શકાય. ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે તેમના સમયગાળામાં 1984માં સી ડોટની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1986માં MTNAની સ્થાપના થઈ હતી. શિક્ષણ નીતિ, આજે આપણે ભારતમાં શિક્ષણ નીતિ 10+2+3 છે, જે 1986માં આવી હતી. તો તેમનું પણ સૌથી મહત્ત્વનું શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે. આજે તમને ખ્યાલ હશે મિત્રો કે નવી શિક્ષણ નીતિ ભારતમાં ચર્ચામાં વિષય બની છે, અને જે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કસ્તુરી રંગનના અધ્યક્ષપણા હેઠળ નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી રહી છે. તેમના સમયગાળા દરમિયાન ભારતીય સેનાના તોપ અને હથિયારોની ખરીદી માટેનો ચર્ચાસ્પદ મુદ્દો એ બોક્સકાંડ રહ્યો હતો. આ ઉપરાંત શાહબાનો કેસ પણ તેમના સમયમાં જોવા મળે છે. તેમની સમાધિ સ્થળનું નામ વીરભૂમિ છે, જે દિલ્હી ખાતે આવેલી છે. તેમને 1991માં ભારતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ભારતરત્ન પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને હું એક અહીંયા તમને એક પ્રશ્ન પૂછવા માગીશ, અને કોમેન્ટ બોક્સમાં આપણે લખવાનું રહેશે કે સૌ પ્રથમવાર ભારત રત્ન મરણોત્તર પુરસ્કાર, ખાસ યાદ રાખજો, ભારત રત્ન પહેલો નહીં પણ મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર કોને અને ક્યારે મેળવો, કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપ જણાવજો. બીજો મિત્રો, અહીંયા રમતગમત ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે, જેને આજે રાજીવ ગાંધી પુરસ્કાર તરીકે આપણે ઓળખીએ છીએ. એ રાજીવ ગાંધી પુરસ્કાર 1991માં આપવાની શરૂઆત કરવામાં આવી, અને સૌ પ્રથમ રાજીવ ગાંધી પુરસ્કાર વિજેતા હતા ચેસના મહાન ખેલાડી વિશ્વનાથ આનંદ. આ ઉપરાંત બીજો એક કોમેન્ટમાં પ્રશ્ન મિત્રો આપણે આપવાનો છે કે સૌ પ્રથમવાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મહિલા કોણ હતા, એ આ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપ જણાવજો.
મિત્રો, રાજીવ ગાંધીના નામ પરથી હૈદરાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. રાજીવ ગાંધીના નામ પરથી રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે. તો મિત્રો, આજનો આ વિડીયો હતો. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.